નમસ્કાર બાળકો, ધોરણ બે વિષય હિન્દીની અંદર પેજ નંબર હિન્દીના પાઠ્યપુસ્તકની અંદર પેજ નંબર 30 એની અંદર તમને આ ચિત્રો આપેલા છે કે ચિત્ર દેખો ઓર વર્ણો કા ઉપયોગ કરકે શબ્દ બનાવો, એટલે કે ચિત્ર જોવાનું છે અને એને હિન્દીમાં શું કહેવાય એ તમારે અહીંયા લખવાનું છે. બાળકો, અહીંયા તમે જોઈ શકો છો કે અહીંયા તમને હિંચકો આપેલો છે. જુઓ, અહીંયા બેસી અને તમારે હિંચકો ઉપર બેસી અને હિંચવાનું હોય તો હિંચકાને હિન્દીની અંદર કહેવાય ઝૂલા. તો ઝૂલા લખાય કેવી રીતે? જને દીર્ઘ ઉજુ લને કાનો લા, ઝૂલા. પછી અહીંયા બાળકો જો અમૂલ ગોલ્ડની થેલી આપેલી છે, બરાબર, દૂધની. તો એ દૂધ છે અને દૂધને હિન્દીમાં દૂધ જ લખાય. ધને દીર્ઘ ઉદુ અને ધજાનું ધ, દૂધ. ચલો, આ ત્રિશૂળ છે બાળકો. તો ત્રિશૂળને હિન્દીની અંદર ત્રિશૂળ કહેવાય અને એને લખવામાં ત્રણે શ્વૈત્રી, શરણાઈનો શ, એને દીર્ઘઉશુ અને લ, ત્રિશૂલ. ચલો બાળકો, આ ડમરું છે, બરાબર, જે શંકર ભગવાનના હાથમાં હોય. પછી બાળકો, મદારી પણ જયારે ખેલ બતાવવા આવે ને ત્યારે એના હાથમાં પણ હોય છે. તો અને માંકડા વાળો જયારે કરતબ બતાવવા આવે તો એના હાથમાં હોય છે. તો ડમરું માટે ડ મ અને ર કરી અને એને વચ્ચે આ રીતે હસવું જેવું સાધારણ નિશાન ડ મરુ. ચલો બાળકો, આ ભમરડો છે અને ભમરડાને હિન્દીની અંદર કહેવાય લટ્ટુ, બરાબર. તો એના માટે લ, પછી ટ કરી અને નીચે આડું લીટું કરવાનું છે, એટલે કે ટ ખોડો, એટલે કે અડધો ટ કહેવાય, પૂરો ટ ના કહેવાય. અને પછી આખો ટ કરીને એને નીચે દીર્ઘ. આ બંને જયારે તમે આ ખાનાની અંદર લખવાનું છે. બાકી બાળકો, તમે જયારે લખો છો ને ત્યારે મેં અગાઉ શબ્દોના વિડીયોની અંદર તમને બતાવ્યું છે, આટ અને આટ જોડીને લખવું પડે, બરાબર. મેં લટ્ટુ અને આ રીતે લાડુ એટલે કે લડ્ડુની અંદર પણ આ રીતે જ લખાશે. ચલો બાળકો, અહીંયા આ પક્ષી છે અને એને જોતાની સાથે આપણને ખબર પડી જાય કે આ કબૂતર છે. કબૂતરને બાળકો હિન્દીમાં કબૂતર જ કહેવાય. ક બને દીધો બુ ત ર. ચલો, આ શું છે? સૂરજ દાદા, અને એને હિન્દીમાં આપણે સૂરજ કહીશું. તો સગડીનું સ, એને દીર્ઘ સુ, રમકડાનું ર અને જલેબીનું જ, સૂરજ. બાળકો, આ રીંછ છે, બરાબર, અને રીંછને હિન્દીની અંદર કહેવામાં આવે છે ભાલુ. ભમરડાનો ભ અને એને કાનો કરીને ભા અને લ લખોટીનું અને એને દીર્ઘ ભાલુ. ચલો બાળકો, આ મીઠી મીઠી જે શિયાળામાં આવે ને અને ખાવાથી ખૂબ જ તાકાત આવે અને લોહી પણ વધે છે, તો એને ખજૂર કહેવાય અને ખજૂરને હિન્દીમાં ખજૂર જ કહેવાય. પણ લખતી વખતે ખ, જલેબીનો જ, એને દીર્ઘ ઉજૂ, રમકડાનો ર, ખજૂર. અને આ છે બંદૂક, બરોબર, જે નાના બાળકો રમકડામાં ઉપયોગ કરે છે અને શિકાર કરવામાં અસલી બંદૂકનો ઉપયોગ પોલીસ અને મિલિટરીના માણસો પણ કરતા હોય છે. તો બને માથે મીંડું બ, દને દીર્ઘ દુ અને બંદૂક કહેવાય, બરાબર. ચલો બાળકો, એના પછીનો ટોપિક છે ચિત્ર પહેચાન કર કોષ્ટક ભરો. અગાઉ આપણે સાદા, ગાનાવાળા, હસવીવાળા, દીર્ઘવાળા, આ દરેકે દરેક ટોપિક બધાની અંદર આવે છે, બરાબર છે. તો આ આપણો છેલ્લો દીર્ઘવનો ટોપિક છે. આ પતશે પછી આપણો કોર્સ પૂરો થઈ જશે. તો અહીંયા કબૂતરનું અને અહીંયા દ્રાક્ષનું ચિત્ર આપેલું છે અને એ પ્રમાણે એને હિન્દીમાં શું કહેવાય તમારે ખાના પૂરી અને લખવાનું છે. તો જુઓ, પહેલા તો અહીંયા ચાર અક્ષર છે અને અહીંયા ત્રણ અક્ષર છે. તો ચાર અક્ષર વાળો શબ્દ કબૂતર અને ત્રણ અક્ષર વાળો અંગુર. તો ચલો, કબૂતરની સામે લખી દો ક બુ ત અને ર આપેલું છે કબૂતર અને અના માથે મીંડું અં, ઘને દીર્ઘ ગુ ર, અંગુર. ચલો, રીંછ અને બટાકું, જેને રીંછને હિન્દીમાં કહેવાય ભાલુ અને બટાકાને આલુ. તો ચલો, બંનેની પાછળ લુ છે તો અહીંયા રીંછ છે તો અહીંયા આપણે ભાલુ લખીશું. બને કાનું ભાલુ અને અહીંયા બટાકાનું ચિત્ર છે તો અને કાનું આલુ, બરાબર. ચલો, અહીંયા સૂરજ છે અને અહીંયા ખજૂર છે. બાળકો જો, અહીંયા બંને ત્રણ ત્રણ અક્ષરના શબ્દો છે પણ અહીંયા ર વચ્ચે છે આ શબ્દની અંદર. તો આની અંદર ર શેની વચ્ચે આવે છે? સૂરજની અંદર. તો અહીંયા આપણે સૂરજ લખીશું. સુ પછી ર આપેલો છે અને જ થઈ ગયું સૂરજ. અને અહીંયા છેલ્લે છે તો છેલ્લે ખજૂરમાં આવે છે. તો ખ, જલેબીનો જ, ને દીર્ઘ જુ, ખજૂર.
ચલો ભમરડો અને લાડુ જેને હિન્દીમાં લટ્ટુ અને લડ્ડુ કહેવાય, તો જુઓ બંને ની શરૂઆત લથી થાય છે અને બંને ત્રણ ત્રણ અક્ષરના શબ્દો છે. આપણે એને અડી અડી અક્ષર પણ કહી શકીએ, કારણ કે આ ટ અને આ લ એ ખોડા છે એટલે કે અધૂરા ગણાય. ચલો લટ્ટુ, તો ટ અને એની નીચે આડી લીટી અને બીજું ટ અને એની દીર્ઘ લટ્ટુ. એ રીતે લાડુ જેને આપણે હિન્દીમાં કહીશું લડ્ડુ, તો લ પછી ડ કરેલો છે એની નીચે લીટી કરવાની છે એટલે કે ખોડો અને બીજા ડ ની નીચે દીર્ઘ, તો આને વંચાય લટ્ટુ અને આને વંચાય લડ્ડુ. લટ્ટુ એટલે ભમરડો અને લડ્ડુ એટલે લાડુ. ચલો બાળકો જો બંને ત્રણ ત્રણ અક્ષરના શબ્દો છે બરાબર. રાજુ જેને હિન્દીમાં તરાજુ કહેવાય અને ધતુરો ધતુરાનું ફૂલ છે જેને હિન્દીમાં કહેવાય ધતુરા. અહીંયા વચ્ચે રા આવે છે તો તરાજુની અંદર વચ્ચે રા છે તો ત, ત્યારબાદ રા અને જને દીર્ઘઉજુ. ત રાજુ એટલે ત્રાજવું અને ધ ધજાનો તને દીર્ઘઉ તુરા ધ તુરા એટલે કે ધતુરો. ચલો ત્રિશુળ અને સ્કૂલ, આ સ્કૂલ એટલે કે શાળાનું ચિત્ર છે અને આ ત્રિશુળ. જુઓ બાળકો આ સ ને ક જોડેલો છે એટલે કે આ એક જ ખાનામાં લખવાનું છે બરાબર. અઢી એટલે કે આ બે જ અક્ષર કહેવાય, પૂરા બે જ અક્ષર છે. તો અહીંયા આપણે સ અને એને ક જોડીને સ્કૂલ અને અહીંયા લખીશું ત્રી, ત્રણે હસ્વઈ શરણાઈનો સ એને દીર્ઘ ત્રિશુલ બરાબર. ચલો બાળકો હવે આગળનું ટોપિક જોઈશું. તો ચિત્ર દેખો ગોલા કરો ઓર શબ્દ લખો, આ પણ ટોપિક આપણે અગાઉ દરેકની અંદર ભણી ગયા છીએ, સાદા કાનાવાળા રસોઈ દીર્ઘ રસોવાળા શબ્દોની અંદર. તો જો અહીંયા એક ચિત્ર આપેલું છે રીંછનું, એનું હિન્દી અહીંયા સામે લખેલું છે. રીંછને હિન્દીમાં ભાલુ કહેવાય, તો તમારે અહીંયા ભાલુ અહીંયા આગળ તો તમને રાઉન્ડ કરેલું જ છે. ભાલુ એ ભાલુ શબ્દ જે હોય એની આજુબાજુ તમારે ગોલા એટલે કે ગોળ ફરતે ગોળ ચિહ્ન કરવાનું છે. ચલો બાળકો તો અહીંયા આ તમને શેનું ચિત્ર છે, તો સપાટેટી બરાબર, જેને હિન્દીમાં કહેવાય ખરબૂજા. હિન્દીમાં શું કહેવાય છે એને ખ ર બને દીર્ઘ બુજ અને કાનુજા ખરબૂજા. ચલો હવે આની અંદરથી શોધવાનું છે અને ખરબૂજાનો પહેલો અક્ષર છે ખ, તો આપણે બધા પહેલા તો ખ ધ્યાનમાં આવશે. હા તો ખ એની આજુબાજુ આજુબાજુ ઉપરની દિશામાં સાઈડની દિશામાં નીચે ત્રાસમાં જ્યાં સીધી લીટીઓ થાય ત્યાં બાળકો આપણે વાંચવાનું છે. તો જો અહીંયા ખ ર બુજા તો એના ફરતે આપણે ગોળ કરી દઈશું. ચલો બાળકો અહીંયા આ ઊન છે તો ઊનને હિન્દીમાં ઊન કહેવાય, પણ મોટો ઉ અને નગારાનો ન ઊન. તો બાળકો અહીંયા ઊન ક્યાં છે આ રહ્યું. ચલો ત્રિશુળ જેને હિન્દીમાં કહેવાય ત્રિશુલ અને અહીંયા ત્રિશુળ ક્યાં છે ત્રિશુલ આ રહ્યું ત્રિશુલ.